પ્રભાવ વધે એ પુણ્ય છે અને સ્વભાવ વધે એ ગુણ છે. તમને કઈ ડિફરન્સ ખબર પડે પુણ્ય અને ગુણમાં? કુછ નહીં, કુછ નહીં. ભગવાન પાસે પુણ્ય પણ છે એટલે પ્રભાવ પણ છે, ભગવાન પાસે સ્વભાવ પણ છે. 8 પ્રાતિહાર્ય અને 34 અતિશય એ પરમાત્માનો પ્રભાવ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અવ્યવાદ સુખ, અનંત વીર્ય, આ બધું પરમાત્માનો સ્વભાવ. અનંત ગુણના સ્વામી પરમાત્મા છે. તમને ભગવાનના ગુણમાં રસ છે કે તમને ભગવાનના પુણ્યમાં રસ છે? હવે જવાબ આપો. ગુણ નક્કી કરો. ભગવાનના શંખેશ્વરની જાત્રા કર્યા પછી જિંદગીમાં ક્યારે ગુસ્સો નહીં કરો, અને જે દિવસે ગુસ્સો થઈ જાય એ દિવસે 10,000 રૂપિયા સંઘના સાધારણમાં લખાવી દેવા. હું લાખ બોલવા જવાનો હતો પણ મોદીની નોટબંધી એટલે હું 10,000 પર આવી ગયો. કબૂલ કબૂલ. જે દિવસે ગુસ્સો આવી જાય એ દિવસે 10,000 રૂપિયા સાધારણ ખાતામાં. ફિનિશ. સાચું બોલો. જાજમનો જવાબ નહીં આપો, તમારા ભીતરનો જવાબ આપો. અમે તમને વાસક્ષેપ કરીએ ત્યારે તમારી ઈચ્છા શું હોય? પુણ્ય વધે એ કે ગુણ વધે? ફરીથી પાછો જાજમનો જવાબ આપ્યો. ચલો હું જયારે વાસક્ષેપ નાખું ત્યારે હમ ક્યાં બોલતે વો બોલો. ચલો ક્યાં જો આવે બહુ બોલતી નહી. ધર્મલા ઉસકા મતલબ ક્યા? યે હમ પ્રાકૃત મેં બોલતે હૈ, યદિ હમ ગુજરાતી મેં યા હિન્દી મેં યા મારવાડી મેં બોલના શરૂ કર દે કે આ તમને વાસક્ષેપના આશીર્વાદ આપીએ છીએ, એનાથી તમારો સંસાર જલ્દીથી છૂટી જાઓ, તમે જલ્દીથી દીક્ષા લઈ લો અને તમારો બેડો પાર થાય, તમે મોક્ષમાં ચાલે જાઓ, બીજા દિવસે તમે મારી પાસે વાસક્ષેપ ન ખાવા આવો ખરા? છોડ દો સારી બાતે. ગુણ ચાહીએ આપકો, આપકો પુણ્ય મેં જ્યાદા રસ હૈ. પુણ્ય મેં એક ઓર પ્રશ્ન કર દો. તમારા પાર્ટનરે તમને પૂછ્યા વગર તમારા નામે ધંધો કર્યો એમાં કમાણી થઈ? રાજી. તમારા નામે ધંધો કર્યો એટલે 50% તમને મળે કે ના મળે? 5 લાખ કમાણી થઈ તો કેટલા મળે તમને? તમે રાજી? પૂછ્યા વગર કર્યો છે. રાજી, જલ્દી રાજી. રાજી બરાબર છે. હવે તમને પૂછ્યા વગર એ શંખેશ્વરની અંદર ભગવાનના અભિષેકનો ચડાવો લઈ લીધો અને પાર્ટનરશીપમાં લીધો. રાજી. 1 લાખ મણની અંદર ચડાવો ગયો, હવે એને લઈ લીધો પાર્ટનરશીપની અંદર. હવે 5 લાખ રૂપિયા, 1 લાખ મણ એટલે 5 લાખ રૂપિયા, 2.5 લાખની કમાણી થઈ. રાજી થયા હતા, 2.5 લાખ આપવાના આવ્યા. રાજી. કોણ બોલ્યું રાજી? એના નામે લઈ લઉં. વેરી ગુડ. આજ એક બહુ ગંભીર વાત કરની. અમારે 750 યા 800 યાત્રાલુ હૈ, 80% રાજસ્થાની બરાબર ચંદનભાઈ, 20% ગુજરાતી હોંગે, 80% રાજસ્થાની. ઓર મેને દેખા હૈ રાજસ્થાનીમાં દેવ અને દેવાધિદેવમાં ડિફરન્સ હોતો જ નહીં. સમજે? નહીં સમજે. દેવ ઓર દેવાધિદેવ દોમે ફર્ક હૈ. તીર્થંકર પરમાત્મા કો દેવાધિદેવ કહેતે હૈ, નાકોડા ઘંટાકર્ણ માણીભદ્ર ઓર ભેરુજી કો દેવ કહેતે હૈ. અબ મુજે પૂછના હૈ, તમે દેવની પાછળ વધારે પાગલ કે દેવાધિદેવની પાછળ પાગલ? એકી બાર બોલના, જ્યાદા મત બોલના. યે ગંભીર બાત ચલ રહી હૈ, હસ કે ઇસે ઉડાના મત. 8 ઘંટા ભૈરવજી કી ભક્તિ કરને વાલો સે પૂછતા હું, કભી 4 ઘંટા પરમાત્મા કી એક સાથ મેં ભક્તિ કી? સિર્ફ આપકી બાત નહીં ચલ રહી હૈ, યહાં પર બેઠે સભી કી બાત ચલ રહી હૈ. મેને દેખા હૈ. હું મુંબઈ પાયધુનીમાં ઘોડીજી ગયો તો ઘોડીજીની બાજુમાં કહ્યું દેરાસર મહાવીર સ્વામી. આપ ગયો મહાવીર સ્વામી કે મંદિર? બમ્બઈ તો ગયો હે ને? હા, ચોપાટી ગયે, તાજ ગયે, ઓબેરોય ગયે. ઘોડીજીની બાજુમાં મહાવીર સ્વામીનું દેરાસર છે, નીચે ભૈરુજી છે કે નાકોડાજી છે જે પણ છે,
હું જયારે ચડ્યો ત્યારે એક ભાઈને મેં જોયા, એક પગ ઉપર ઉભા હતા, બીજો પગ આડો કરીને લટકાવ્યો, એક પગ પર બેરું ચીકી મારા ચાલ રહી હતી. મેં ઉપર ગયા, ભગવાન મહાવીર કા ચૈત્યનંદન કિયા, ભક્તિ કી, સબ કરકે મેં જબ વાપસ આયા, પોના ઘંટા હો ચુકા થા, ઓર મેં જબ નીચે ઉતરા તબ ભી વો એક પાંવ પે ખડે થે. વાહ, મને ક્યારેક એમ થાય છે કે આ મણિભદ્ર નાકોડા પદ્માવતીને ભૈરુજી તમારી આટલી બધી ભક્તિ થયા પછી નથી જાગતા એ સારું છે, જો જાગે અને જો જીવતા થઈ જાય ને એક તમાચો મારીને તમને પાડીને કહી દે, હરામખોર, હું જેની ભક્તિ કરું છું એની ભક્તિ કર, મારી ભક્તિ કરવાની કોઈ જરૂર નથી.